ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ બાળકો બાળકો આજે આપણે ગુજરાતીમાં પેજ નંબર દસ પેજ નંબર દસમાં આજે આપણે અનુલેખન શબ્દ જોઈને લખવાનું છે તો ચાલો બધા દસ નંબરનું પેજ કાઢો કાઢ્યું બધાએ દસ નંબરનું પેજ જુઓ ઉપર લખ્યું છે અનુલેખન શબ્દ જોઈને લખો આપણે અહીંયા બાજુમાં લખ્યું છે ને આ ભ તો આપણે જોઈ જોઈને અહીંયા બોક્સમાં લખવાનું છે તો ચલો લખીએ ભ ભમરડાનો ભ ર ર રમકડા ન ર તો અહીંયા લખવાનો ભ ભમરડાનો ભ ર ર રમકડા નો ર બધાએ બોલી બોલીને લખવાનું ચલો નીચે શું લખ્યું છે લખોટાનો લ ખ ખ ખ લખોટાનો લ ખ ખ ખ પછી નીચે શું છે ન ન નો ડ અને ર ન ળ પછી એની નીચે પ પતંગ નો પ ગ ગણપતિ નો ગ તો અહીંયા તમારે જોઈ જોઈને લખવાનું પ પતંગનો પ ગણપતિ ગણપતિનો ગ પ ગ પછી નીચે સનું શું લખ્યું છે હ હરણ ન સસલા ન સ હ સ તો અહીંયા તમારે લખવાનું હ હરણ ન સસલા ન સ પછી નીચે ર રમકડાનો ર અને ડ ર ડ ર ડ પછી નીચે બ બકરીનો બ સ સ બ સ તો એ તમારે લખવાનો બ બકરીનો બ સ સ બ સ એની નીચે લખ્યું છે જમ જ જમરૂક ન જ મરચા નો મ તો અહીંયા શું લખવાનું જ જ જમરૂચાનો માં પછી ગ ગણ ગણપતિનો ગણ પછી નીચે શું લખું છે વ ડ વહાણ નો વ અને ડ વ ડ વડ પછી એની બાજુની લાઇનમાં ત્રણ અક્ષર ત્રણ શબ્દ ત્રણ અક્ષરવાળા શબ્દ છે તો તમારે જોઈ જોઈને લખવાનું મ નો મ દ દડાનો દ અને ફરી દ નો દ મ દ દ પછી નીચે ક નો ક નો મ ને ળ ક તો તમારે અહીંયા જોઈને લખવાનું ક મ ળ પછી ધ ધજાનો ધ વહાણનો વ ને વ લ ધવલ પછી એની નીચે શું લખ્યું છે ગ ગ ગણપતિનો ગ ફરી ગ ગણપતિનો ગ નો ન ગ ગ ન પછી એની નીચે છે ભ ભમરડા નો ભ જ જમરૂક ન જ નો ન ભ જ ન ભ જ તમારે બધાએ બોલી બોલીને લખવાનું બ બકરીનો બ ર રમકડાનો ર ફ ફટકડાનો ફ બ ભ ભમરડાનો ભ ર રમકડાનો ર ફટકડાનો ફ બ ર પછી લ લખોટાનો લ સ સસલાનો સ અણ ફેનો અણ શ લણ પછી નીચે શું લખ્યું છે પવન પ પતંગ નો પ વાહન ન ન ન પ વ ન પછી નીચે ક દ મ ક કમણ નક ક દ દ મમરચીનો મણ નક દ દ દ દ દળા નો દ મ નીચે શું લખ્યું છે વજન વ વહાણ ન વ જ જમરૂક ન જ ન નો ન અહીંયા લખવાનું પછી વ જ ન જોવો બાળકો લખું ને ટીચરે મસ્ત એવી રીતે તમારે તમારી બુકમાં બાજુમાં જોઈ જોઈને અને બોલી બોલીને લખવાનું ને આ બાજનું પેજ હોમવર્ક છે એ તમારે ઘરે મમ્મીની મદદથી લખવાનું ચાલો જોઈ લો બધા મસ્ત આવી રીતે બધાએ લખવાનું હવે આપણે કાલે મળીશું જય શ્રી કૃષ્ણ